નમસ્કાર સમાચારો સાથે હું નુપુર. વધુ એકવાર ખેડૂતે કર્યો છે આપઘાત. ગુજરાતમાં ખેડૂતોના આપઘાતનો આ સિલસિલો જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. વાત છે જસદણના ગીતાનગરની. ખેડૂત શિવરાજ માંજરિયા જેમણે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું છે. પાક બચાવવા માટે ખેતરમાં કૂવો ગાળ્યો પરંતુ કૂવામાં પણ પાણી ન આવ્યું અને પાક નિષ્ફળ ગયો ત્યારે અંતે તેમણે મોતને વહાલું કર્યું. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ખેડૂતોના આપઘાતના કિસ્સા રોજ બરોજના બની ગયા છે. જસદણમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. પાક નિષ્ફળ જવાની બીક હતી. તેમણે કૂવો ગાળ્યો પરંતુ કૂવામાં પણ પાણી ન આવ્યું જેના કારણે પાક નિષ્ફળ ગયો અને ખેડૂતે અંતે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. ગીતાનગરમાં ખેડૂત શિવરાજ માંજરિયા જેમણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો સવાલ એ છે કે ક્યાં સુધી ખેડૂતો આ જ રીતે આપઘાત કરતા રહેશે. આત્મહત્યાના જે કિસ્સા વધી રહ્યા છે, વધુ એક ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જસદણના ગીતાનગરમાં શિવરાજ માંજરિયાએ પાક બચાવવા માટે ખેતરમાં કૂવો ગાળ્યો. કૂવામાં પાણી ન આવ્યું અને પાક નિષ્ફળ જતા ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. તો મંગળવારે પણ આ પ્રકારની ઘટના બની દ્વારકામાં. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામમાં પણ એક ખેડૂતે ગેસના ટીકડા ખાઈને મોતને વહાલું કર્યું. ખેડૂતે આર્થિક સંકડામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. અને આ પહેલા સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરલા ગામના ખેડૂતે પણ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને ખેતરમાં આત્મહત્યા કરી લીધી હતી. આમાં પણ ખેડૂતના આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોની દયનીય સ્થિતિ જે દિવસે ને દિવસે વધુ ને વધુ કફોડી બનતી જઈ રહી છે. અનેક વખત માંગ કરવામાં આવે છે ખેડૂતો દ્વારા, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક આ માંગોને નથી ગણકારતી અને પરિણામ આવે છે કે આપઘાત કરી રહ્યા છે આ ખેડૂતો. તો વધુ એક ખેડૂતે કર્યો છે આપઘાત. સવાલ એ થાય છે ક્યાં સુધી જીવ ગુમાવતો રહેશે ધરતીનો પુત્ર. શું ખેડૂતની વ્યથા સામે કોઈની નજર જશે ખરી? ક્યાં સુધી ઘૂંટાતો રહેશે ધરતી પુત્રનો દમ? ખેડૂત પરિવારો ક્યાં સુધી થતા રહેશે અનાથ? શું સરકારે વધુ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની જરૂર નથી? આવા અનેક સવાલો છે. આ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાય, તેમને મદદ મળી રહે, ખાસ કરીને જે ખેડૂતો જેમની પાસે હવે કોઈ આરો નથી રહ્યો, તેમનો તમામ પાક નિષ્ફળ ગયો છે. જે મૂડી પાકમાં નાખી હતી તે પાક નિષ્ફળ ગયો છે. તેમની પાસે કોઈ પણ મૂડી નથી બચી. એવા ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે તેમને સહાય મળે તે જરૂરી. વધુ વિગત સાથે સત્યમ આપણી સાથે જોડાઈ ગયા છે. સત્યમ, જે રીતે ખેડૂતો એક બાદ એક આત્મહત્યા કરી રહ્યા છે, સમગ્ર રાજ્યમાં આ પરિસ્થિતિ છે, શું કહેશો સૌ પ્રથમ આ પરિસ્થિતિ વિશે અને શું થવું જોઈએ? જી ચોક્કસથી, ખેડૂતોને લઈને ખેડૂતો છેલ્લા કેટલાક પોતાની જે માંગોને લઈને સરકાર વિરુદ્ધ લડત ચડાવી રહ્યા છે. ઘણી એવી જગ્યાએ ખેડૂતો તો તંત્રને અથવા અવારનવાર તંત્રને પણ આવેદન પત્રો પોતાની મુસીબતને લઈને આપવામાં આવ્યા છે. પણ ખેડૂતોની જે મુશ્કેલી છે તે ઘટવાનું નામ નથી લઈ રહીને અંતે આ ખેડૂતોની જે મુશ્કેલી છે તે વધી રહી છે. રાજકોટના જસદણની વાત કરવામાં આવે તો જસદણમાં ખેડૂતે એક આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. પાક નિષ્ફળ જતા આ જે ખેડૂત છે, શિવરાજભાઈ માંજરિયા નામનો જે ખેડૂત છે કે જે જસદણના ગીતાનગરમાં રહે છે, તેમના ખેતરમાં જે પાક નિષ્ફળ જતા પોતા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અત્યારે ભારે ચકચાર મચી જવા પામી છે. જી, અને આ ખેડૂતે જે આત્મહત્યા કરી છે પાક નિષ્ફળ જવાના કારણે કરી છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો બની ચુક્યા છે અલગ અલગ વિસ્તારોમાં, ત્યારે ખેડૂતો આ રીતે આત્મહત્યા કરી રહ્યા છે, શું માંગ છે ખેડૂત પરિવારોની? જે ખેડૂતોની અનેક વિવિધ જે મુદ્દાઓ છે, 5 થી 6 મુદ્દા. રાજકોટની જ વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા થોડા દિવસ પહેલા વિવિધ તાલુકાના જે ખેડૂતો છે તેમના દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને પોતાની માંગોને લઈને કલેક્ટર છે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. પરંતુ આમ છતાં પણ હજુ ખેડૂતોની જે મુશ્કેલી છે તે ઘટી નથી રહી. હાલની વાત કરવામાં આવે તો ભાવાંતર યોજનાને લઈને પણ ખેડૂતો ક્યાંક કરી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના જે વેપારી મંડળો છે તે પણ વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જે સરકાર દ્વારા જે મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી રહી છે તેની સામે સરકાર દ્વારા 1000 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા હતા. આમ છતાં પણ ખેડૂતોને ફીસના કારણે આજે 1000 રૂપિયા જે ભાવ છે તેની સામે ખેડૂતોને 750 થી 850 રૂપિયા જેટલો ભાવ જ મળી રહ્યો છે. એટલે કે કહી શકાય કે તેમાં પણ તેને 150 થી 250 જેટલી જે રૂપિયાની નુકસાની આવી રહી છે. આ મામલે ખેડૂતોનો પણ જયારે અભિપ્રાય જાણ્યો ત્યારે ખેડૂત
પણ એવું કેવું હતું કે દિવાળીનો તહેવાર હતો અને હવે લગ્નગાળાનો પણ સમય આવી રહ્યો છે. પોતાના ઘરે અનેક પ્રસંગો હોવાના કારણે, તેમની પાસે પૈસા ન હોવાના કારણે આજે માલ છે તેવો ખોટ ખાઈને વેચી રહ્યા છે, તો ખેડૂતોની જે મુશ્કેલી છે. જી જી, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો ખેડૂતોની અનેક માંગ છે, તે સરકાર સાંભળે તે જરૂરી. તો આપણી સાથે હર્ષદ રીબડિયા જોડાઈ ગયા છે. હર્ષદજી, જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, દિવસે ને દિવસે રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે શું પગલાં લેવાની જરૂર? ખરેખર ખેડૂત બિચારો અત્યારે એને એક તો મગફળી કપાસ બધો પાક ફેલ થઈ ગયો છે. અમે અવારનવાર રજૂઆત કરી કે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ખેડૂતને બિચારો પણ આર્થિક રીતે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે, બિયારણના એટલા ભાવ વધી ગયા, ખાતર પેસ્ટિસાઇડ દવાઓ, અત્યારે નવું વાવેતર કરવું એની પાસે બિચારા પૈસા જ નથી. અને સરકારનું ધ્યાન દોરવા છતાં હજી કેમ નથી સંબંધિત ખેડૂતો એટલા બધા આત્મહત્યા શરૂ કરું. ખેડૂતોને પણ હું વિનંતી કરું છું ઈ 24 કલાકના માધ્યમથી કે આપણે આવી રીતે આત્મહત્યા કરવાથી આપણો પ્રશ્ન હલ નહીં થાય. આ સરકાર સામે લડાઈ કરવામાં તમે મદદ કરો, આપણો પ્રશ્ન હલ કરવામાં મદદ કરો. બિલકુલ, કોંગ્રેસ કઈ રીતે મદદ કરશે ખેડૂતોને? કોંગ્રેસ ખેડૂતોની સાથે જ છે. અમે તમામ આગેવાનો સાથે મળી વારંવાર સરકારમાં એટલી રજૂઆતો કરીએ છીએ કે ખેડૂત અત્યારે પાયમાલ તરફ જઈ ગયો છે, આને બચાવવા ખૂબ જરૂરી છે. એની યોજનાઓ ખૂબ લાવવી પડે એમ છે, પણ ખેડૂતમાં કોઈ સરકારમાં ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ કોઈ ધ્યાન આપતું નથી. વિધાનસભામાં પણ એવી રજૂઆતો કરીએ છીએ. આજે તમે જો સ્થિતિ જો ખેડૂતોની આજે સર્વે કરવાની જરૂર છે, ગામડે ગામડે જાઓ, ખેડૂતોને પૂછે પરિસ્થિતિ શું છે. જી, અને વિપક્ષ તરીકે કોંગ્રેસે સરકારને અનેક સવાલો પૂછવા જોઈએ, સરકાર પર પ્રેશર કરવું જોઈએ, આ વાતને લઈને એવું નથી લાગતું આપને? સરકાર ઉપર ખૂબ પ્રેશર કર્યું છે. સરકારની અંદર વિધાનસભામાં પણ એટલી રજૂઆતો કે સરકારને ખબર જ છે કે પોતાની એટલા આંદોલનો ત્યાં એટલી રેલીઓ કાઢીએ છીએ, તો કેમ એને ખબર નથી પડતી કે ખેડૂતની સ્થિતિ શું છે. સરકારને હું તો વારંવાર કહું છું, આ બધું કરવા કરતા તમે ગામડે જાઓ, લોકોની વચ્ચે જાઓ, એને પૂછો તો જ ખબર પડશે તમને કે સ્થિતિ શું છે. જી જી જી, હર્ષજી આભાર આપનો. તો જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને ખેડૂત પરિવારોની અનેક માંગો છે, સરકારે આ માંગો સામે આખાડા કાન કરી રહી છે, તેનું પરિણામે આવી રહ્યું છે કે એક બાદ એક ખેડૂત પરિવાર પોતાના મોભીને ગુમાવી રહ્યા છે. તો કોંગ્રેસ પણ કહી રહી છે કે સરકારની અનેક રજૂઆતો કરાઈ છે, રેલીઓ કાઢવામાં આવી, ખેડૂતોને સાથે રાખીને અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, તેમ છતાં સરકારની આંખ નથી ખુલી રહી અને તેના કારણે જ ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેનું આ પરિણામ છે કે ખેડૂતો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને મોતને વહાલું કરી રહ્યા છે. તો આપણી પાસે આપણી સાથે લલિત કાગથરા પણ જોડાઈ ગયા છે, જે ધારાસભ્ય છે કોંગ્રેસના. લલિતજી, જે રીતે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, સરકારને અનેક રજૂઆતો કરાઈ છે, કેટલાક વિસ્તારો અછતગ્રસ્ત કરવાની માંગ છે, હજી પણ સરકારે નથી સ્વીકારી, ખેડૂતો અત્યારે ખૂબ દયનીય હાલતમાં છે, શું કહેશો આપ? સરકાર પર શું પ્રહાર કરવા માંગશો? આપની 100% વાત સાચી છે. ખેડૂતની પરિસ્થિતિ અત્યારે ભયંકર ખરાબ છે. ખેડૂતો દિવસે દિવસે આત્મહત્યા કરી રહ્યા છે, તેમ છતાંય આ સરકાર કુંભકર્ણની નીંદરમાં સૂતી છે. કોઈ પણ એને એને કોઈ સેન્સિટિવિટી જતી રહી છે, એને લાગણી જેવી કોઈ ચીજ નથી રહી. જી, સરકાર દ્વારા કહેવામાં આવે છે કે અનેક યોજનાઓ કરાય છે, ખેડૂતોને મદદ કરવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, શું આ પ્રયાસો દેખાઈ રહ્યા છે? તો આત્મહત્યા શું કામ કરે? જો પ્રયાસ એને કર્યા હોય અને ખેડૂત સુધી જો પહોંચ્યા હોય તો ખેડૂતો આત્મહત્યા ન કરે. કોઈ માણસે પોતાની જીવ દઈ દેવો અને પોતાના કુટુંબ કબીલાને છોડીને જતું રહેવું એ કુટુંબ વ્યક્તિને પોસાતું ન હોય અને કોઈ વ્યક્તિને કઈ એની સારો થોડો શોખ થાય કે આત્મહત્યા કરવાની કઈ ફેશન છે. પણ આ લોકો જે કઈ યોજનાઓ કરે છે એનાથી ખેડૂતોને ખરેખર લાભ થતો નથી, ખેડૂતો સુધી યોજનાઓ પહોંચતી નથી અને ખેડૂતોને કઈ મદદરૂપ થઈ શકે કોઈ વાત એને સ્વીકારવાની નથી. અમે તો ફરીને કહી છીએ કે ખેડૂતોનું દેવું માફ કરો, નહીં તો આ ખેડૂતોની જે અને હજી તમારા માધ્યમથી હું ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આવી આત્મહત્યા સુધીના એક્સ્ટ્રીમ પગલાં ન લ્યો. અમને મળો, તમારા કઈ પણ પ્રોબ્લેમ હશે તો અમે તમારી સાથે રહીને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરશું. અને કોઈ પણ માણસો તમને આર્થિક રીતે કનડગાતા હોય, કોઈ વ્યાજખોર લોકો કનડગા હોય તો તમે પોલીસનો આશરો લ્યો.
પણ તમે કુટુંબ કબીલાને છોડીને આત્મહત્યાનું પગલું ન ભરો એવી હું આપના માધ્યમથી ખેડૂત મિત્રોને તમામને કહેવા માંગુ છું. લલિતજી ખૂબ જ સારી વાત આપે કહી, આભાર આપનો ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો જે પણ ખેડૂત મિત્ર આત્મહત્યા કરવાનું વિચારે છે, અનેક રસ્તાઓ છે આત્મહત્યા ખેડૂતો ન કરે અને સરકાર પણ તેમની વાત સાંભળે.